જો તમને ઉધરસ ખાઓ છો અને તમારા શરીરની અંદર આ પ્રકારની તકલીફ થાય છે તો તમારે અહીંયા સાવચેત થઈ જવાની જરૂર છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું ઘણા બધા એવા લોકો હોય કે જેમને શરદી ખાંસીની તકલીફ સામાન્ય લાગતી હોય છે ઉધરસની સમસ્યા સામાન્ય લાગતી હોય છે તો ઘણીવાર શિયાળાની ઋતુ અથવા તો કંઈ પણ ખાઈ લેવાથી પણ આવું થાય છે પરંતુ જો વારંવાર તમને આ તકલીફ થાય છે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે જો તમને ઉધરસ ખાઓ છો અને તમારા શરીરની અંદર આ પ્રકારની તકલીફ થાય છે તો તમારે અહીંયા સાવચેત થઈ જવાની જરૂર છે ઠંડીનો સમય હોય એટલે ઇન્ફેક્શન તો વધવાનું શરદી ઉધરસની સમસ્યા પણ સામાન્ય છે પરંતુ લોકો એને ગંભીર નથી લેતા જો આપણને ઉધરસ થાય અને એ વખતે આપણા હાર્ટમાં દુખાવો થાય તો તેને નજરઅંદાજ કરવો આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે ઉધરસ ખાતી વખતે હાર્ટમાં દુખાવો ફેફસામાં સોજાનું પરિણામ હોઈ શકે ફેફસાથી છાતી સુધી ફેલાયેલી કોશિકાઓની સપાટી પ્લ્યુરોમાં હોવાને કારણે બીમારીની મેડિકલ ભાષામાં તેને પ્લુરીસી કહેવાય છે હવે જેનો દુખાવો ઉધરસની સાથે આપણે શ્વાસ લઈએ ત્યારે પણ થઈ શકે ઘણી બધી વખત આવી બીમારી જીવલેણ બની જાય છે અને આપણને ખ્યાલ પણ નથી હોતો હવે અહીંયા જરૂરી એ છે કે જો તમને આવું થાય છે અને જો તમે ઉધરસ ખાઈ રહ્યા છો અને તમને છાતીમાં દુખાવો થાય છે તો તમારે તુરંત જ તબીબ પાસે જવાની જરૂર છે હવે સમય પ્રમાણે તેનાથી બચાવ અને ઉપચારના ઉપાયો કરાય તે પણ ખૂબ જરૂરી છે હવે આપને એમ થાય કે આ કેવી રીતે થતી હશે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમ કે નિમોનિયા વારંવાર પ્લ્યુરિસીનું કારણ બને છે નિમોનિયા વિશે તો આપ જાણતા જ હશો ફ્લૂ અથવા ફંગસ વાયરસને કારણે પણ હોઈ શકે ઘણી બધી ગંભીર બીમારીના ફેફસા સુધી ફેલાવાથી આ રોગ થતો હોય છે હવે આપને એવું થાય કે એક કેવા રોગો હોઈ શકે ફેફસાનું કેન્સર ફેફસા અથવા ફ્લુરાને પ્રભાવિત કરે છે ફેફસામાં લોહી ગંઠાઈ જવું ઓટો ઇમ્યુન ડિસીઝ જેવા લ્યુપસ અથવા રુમેટિટ ગઠિયા છાતી પર ઈજા સિકલ સેલ એનિમિયા મેસોથેલિયોમા ટીબી કેન્સર થેરેપી વગેરે તો આ પ્લુરેસીના લક્ષણ વિશે ખાસ એ જાણવાનું કે જ્યારે આપણે શ્વાસ લઈએ તો એ સમયે આપણા હાર્ટમાં બળતરા થાય આપણને વારંવાર એટલે કે સતત ઉધરસ આવે ઠંડીની સાથે તાવ આવે ગળામાં ખરાશ જેવું અનુભવાય આપણા સ્નાયુઓમાં દુખાવો થાય અને સૂજો પણ થાય ખભા અને પીઠને ફેલાવવા દરમિયાન હાર્ટમાં દુખાવો થાય એટલે કે જ્યારે આપણે આવું કંઈ પણ થાય તો આપણે સાવધાન થવું જોઈએ અને આપણે અલર્ટ થઈ જવું જોઈએ અને આ બીમારીનો ઈલાજ કરાવવો જોઈએ નહીં તો એ આપણને તકલીફ ઊભી કરી શકે તેમ છે કારણ કે ઉધરસ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે જેની મદદથી શ્વાસ નળી અને ફેફસાની ગંદકીને બહાર કાઢવામાં આવે છે પરંતુ જો ઉધરસ આપણને વધારે દિવસ સુધી રહે અથવા ઉધરસ ખાતી વખતે આપણને હાર્ટમાં દુખાવાનો અહેસાસ થાય તો આ બીમારીનો સંકેત હોઈ શકે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો છે ડોટ કોમ